सर्वे मित्रों ने जय स्वामीनारायण। 2010 इंग्लिश मीडियम विषय गुजराती में मित्रों आज आप पाठ नंबर 3 जेनु शीर्षक है प्रयाण। मित्रों प्रयाण नो अर्थ है प्रयाण एट प्रस्थान। अपने कोई एक स्थल छोड़ी बीजी जगह जाइए एने कहवा प्रयाण। जिना लेखक श्री नु नाम छे श्री रमण भाई महिपतराम नीलकंठ, जिनु उपनाम मकरम तरीके टखल्लुस छे। एमनु उपनाम एटले के टखल्लुस पण एने कही शकाय। दरेक मोटा भागना कवियो लेखकोना जे उपनाम होय छे ए प्रमाणे आ रमण भाई नु उपनाम टखल्लुस ए मकरम छे। आ एक हास्य कथाखंड छे जे अपने गुजराती साहित्यनी खूब एक कहवा नामांकित हास्य नवलकथा भद्रम भद्र। एमाथी आ खंड एटले के आ भाग लेवामां आवेलो छे। रमण भाई नीलकंठनो आपणे परिचय मेळवीए तो एमनो जन्म तारीख 13/3/1868 ने अंदर एमनो जन्म 6/3/1928 रोज एमनो देहांत एमनो अवसान थयेलो। तो रमण भाई नीलकंठ नो वतन मूल एमनो अमदावाद छे। एमने बीए एलएलबी सुधीनो अभ्यास करेलो। एक प्रथम समर्थ एक हास्य लेखक तरीके एमनी गणना थई सके एवा रमणभाई नीलकंठ। आ उपरांत एक सारा नाट्यकार एक सारा नवलकथाकार अने एक हास्यकार तरीके आ लेखकनी प्रतिष्ठा आपणे गुजराती साहित्यमां खूब मोटी गणी शकाय। तो पंडित युगना एक महान लेखक एवा रमणभाई नीलकंठ। आ उपरांत एमने समाजनी सेवा पण करी छे साहित्यनी सेवा पण करी छे। एमने भद्रम भद्र जेवी उच्च कोटिनी जे आ नवलकथा एमने आपी। आ उपरांत रायनो पर्वत नाटक छे ए पण आपणे गुजराती साहित्यनी अंदर खूब नामांकित जेनी खूब एक सारा नाटकोमां जेनी गणना थाय छे एवुं आ रायनो पर्वत એ નાટક પણ રમણભાઈ નીલકંઠે લખેલું જેનું જે કહેવાય કે ગુજરાતી સાહિત્યમાં અત્યારે હાલ પણ નામના છે। કવિતા છે, સાહિત્ય ભાગ 1-4 છે, વિવેચન વ્યાખ્યાનો સંગ્રહાયો, ધર્મ સમાજ નામના 2 ભાગ અને તત્વ ચર્ચાને લગતા વ્યાખ્યાનો પણ ગ્રંથો એમને લખેલા છે। તો આ એક મહાન કવિ લેખક એવા રમણભાઈ નીલકંઠ, સોરી મિત્રો આપણે અહીંયા લેખક છે અહીંયા રમણભાઈ નીલકંઠ। એમને 1927ની અંદર એક સારા સાહિત્યકાર તરીકે નાઇટહુડનો ખિતાબ પણ એમને એનાયત થયેલો છે। આના ઉપરથી આપણે ચોક્કસ કહી શકીએ કે આ લેખકની પ્રગતિ આપણી ગુજરાતી સાહિત્યની એમને ખૂબ સારી સેવા બજાવી છે અને આપણે ગુજરાતી સાહિત્યને વધુમાં વધુ આગળ લઈ જવા માટે આપણા ગુજરાતી સાહિત્યને વધુ માઠબર બનાવવા માટે આ લેખકે ખૂબ મહત્ત્વનો ભાગ ભજવેલો છે। તો મિત્રો આપણે હવે જે આપણે વાત કરી રહ્યા છીએ પ્રયાણ, આપણે એનો અર્થ સમજીએ શબ્દ સમજૂતીમાં। તો મિત્રો પ્રયાણ એટલે પ્રસ્થાન થાય। મતલબ કે એક સ્થળ છોડીને કોઈ બીજી જગ્યાએ જવું, પ્રયાણ એટલે પ્રસ્થાન કરવું। તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એવા અર્થમાં આપણે આ સમજી શકીએ છીએ। તો અહીંયા આ ખંડની અંદર ભદ્રમ ભદ્ર અને પોતાના શિષ્યનું નામ છે અંબારામ। ખાસ કરીને અંબારામ અને આ શિષ્યને
मुंबई जवानु होय छे। आ घटनामांथी जे भद्रम भद्र छे એમની વિચિત્રતાઓ છે, એમના જૂનવાણી ખ્યાલો છે અને સંસ્કૃતિ પ્રધાન ભાષાના પ્રયોગથી આ હાસ્ય ખંડની અંદર એક પ્રકારનું એક શ્રોતાઓને ગમે એવું હાસ્ય ઉત્પન્ન થાય એવા પ્રયત્નો થયેલા છે। તો મિત્રો, ભદ્રમ ભદ્ર બહુ જૂનવાણી વિચારના છે। આપણા સમાજની અંદર પણ ઘણા લોકો પોતાની જુદી જે જૂની રૂઢિઓ છે, જૂની પરંપરાઓ છે, એ પરંપરાઓ એ પોતે જાળવી રાખે છે અને એ પરંપરા એ રૂઢિઓ મુજબ એ પોતે વર્તન કરતા હોય છે કે ભાઈ અમુક કાર્ય આ રીતે થાય, આમ કરવાથી આમ થાય, જે પોતે પોતાના જૂના વિચારો હોય એને વળગી રહેતા હોય છે। તો એ બાબત આપણને આ પાઠ દ્વારા આપણને ભદ્રમ ભદ્રમાં એ જોવા મળી રહી છે। તો જ્યારે એમને લેખકે ધર્મના નામે ચાલતા દંભ કટાક્ષ કરવા માટે મનુષ્ય પોતાના પુરાણા ખ્યાલો કેવો બંધાયેલો છે, લેખકે કટાક્ષના સ્વરૂપમાં અહીંયા ભદ્રમ ભદ્રનું જે પાત્ર છે એના દ્વારા એક કટાક્ષ બતાવ્યો છે કે સમાજની અંદર લોકો આવા જૂના વિચારો, આવી જૂની પરંપરાઓ જે છે અને ધર્મના નામે ચાલતો એક દંભ કહેવાય, એટલે કે ખોટા જે ધર્મના નામે દેખાવો કરે છે, બરાબર છે, તો એવા દેખાવો વિશે અહીંયા લેખકે એનો કટાક્ષ કર્યો છે કે આ જૂનવાણી વિચારો વળગી રહેવાથી ઉપર સમાજ પ્રગતિ નથી કરતો। સમય છે આધુનિક, એ પ્રમાણે અત્યારે હાલના સંજોગોમાં નવા વિચારો એક્સેપ્ટ કરવા પડે, આપણા જીવનમાં આપણે નવા વિચારો લાવવા પડે। દરેક બાબતો જૂનવાણી પરંપરાઓ કે રૂઢિઓ હોય એને પકડીને બેસી ન રહેવાય। આજનું વિજ્ઞાન અને ટેકનોલોજીનો આ યુગ છે, તો આવા યુગની અંદર જો આજનો યુવાન આવા કોઈ નવા વિચારો ના લાગે અને જો આવી આ ભદ્રમ ભદ્રની માફક જો જૂનવાણી વિચારો જો રાખે તો એ ક્યારેય પણ દેશની પ્રગતિ ના થાય, સમાજની ના થાય, કોઈ વ્યક્તિની પ્રગતિ ના થાય। કહેવાનો મતલબ કે ગાળાની ઊંડેરી ગાળામાં ફરે છે, ઘંટી હોય અને ઘંટીના જે આજુબાજુ કોર્ડન હોય, ઊંડે કુંડળી હોય, અંદર ગોળ ગોળ ફર્યા કરે, ત્યાંથી એ બહાર ના નીકળે, એવી રીતે આવા જે રૂઢિચુસ્ત લોકો છે એ પોતે આવા કુંડાળામાંથી બહાર નીકળી શકતા નથી, એમનામાં કોઈ નવીન વિચારો આવી શકતા નથી કે નવીન કોઈ પ્રગતિ એ લોકો કરી શકતા નથી। આજનો આધુનિક યુગ પ્રમાણે આવા વિચારો લેખક આપણને પ્રેરણા આપે છે કે આપણા જીવનની અંદર જો આપણે દેશને આગળ લઈ જવો હોય, સમાજને આગળ લઈ જવો હોય અને જો આપણે પોતે પણ આગળ વધવું હોય દરેક વ્યક્તિ માટે, તો જે જૂની પરંપરાઓને ન વળગી રહેતા આપણે જે નવા વિચારો સાથે આપણે કાર્ય કરવું, તો તેની ઘટના અહીંયા વર્ણવી છે। વિચિત્રતા કે અત્યંતિકતામાં કેવું હાસ્ય પેદા થાય છે એ અહીંયા દ્રષ્ટાંત આપ્યું છે। અહીંયા લેખક સરસ રીતે વાત કરી છે આની હાસ્ય નવલકથાની, એની શરૂઆત થાય છે, જમીને અમે સ્ટેશન પર ગયા, ઘેરથી નીકળતા ભદ્રમ ભદ્રનો આનંદ અપાર હતો। મિત્રો, ભદ્રમ ભદ્ર જ્યારે ઘેરથી નીકળે છે ત્યારે એમનામાં એટલો બધો આનંદ છે, અપાર એટલે કે જેનો પાર ના હોય, અતિશય, અપર એટલે અતિશયના અર્થમાં છે, એટલો બધો ઉત્સાહ, એટલો બધો આનંદ છે ભદ્રમ ભદ્રને। કપાળે કંકુનો લેપ કરતા મને કહે છે, કંકુના ચાલના કરેલા છે અને કહે છે કે અંબારામ એમના શિષ્યને વાત કરે છે આ ભદ્રમ ભદ્ર, કે છે અંબારામ આજનો દિવસ બહુ મોટો છે। મહોટો શબ્દ આમ જોવા જે તળપદો શબ્દ છે, પણ મહોટો એટલે આપણે એનો અર્થ સમજી લઈએ, મહોટો એનો અર્થ થાય મોટો, કે છે કે ભદ્રમ ભદ્ર જે અંબારામને કહે છે આજનો દિવસ મારા માટે બહુ મોટો છે। કેમ મોટો છે એ વાતે સમજાવે છે, આપણે આપણા વેદ ધર્મનું રક્ષણ કરવા
आर्य समाज नो जय करवा अने सनातन धर्म नो प्रचार करवा प्रयाण करी रह्या छे। आजनो दिवस आपणा माटे એ માટે આપણા માટે મોટો છે કે આપણે આપણા વેદ ધર્મનું રક્ષણ કરવાનું છે, આર્ય ધર્મનો જય કરવાનો છે અને સનાતન ધર્મનો પ્રચાર કરવાનો છે। એટલે આજથી આપણે એક નવો માર્ગ, આપણો નવો રસ્તો, આપણે એ માટે આજ પ્રસ્થાન કરી રહ્યા છીએ, એટલે કે આપણે જઈ રહ્યા છીએ। રાવણનો પરાજય કરવા નીકળતા શ્રી રામની વૃત્તિ કેવી હશે? અહીંયા મિત્રો આ દ્રષ્ટાંતો આપ્યા છે કે આજે ભદ્રમ ભદ્ર જે કાર્ય કરવા માટે જઈ રહ્યા છે એમનામાં અંતરમાં જે ઉત્સાહ છે એ ઉત્સાહ કેવો છે? અહીંયા સામે દ્રષ્ટાંતો આપ્યા છે એ આપણે સમજીએ કે રાવણનો પરાજય કરવા નીકળેલા શ્રી રામની વૃત્તિ કેવી હશે કે જ્યારે લંકાપતિ રાવણ જ્યારે સીતાનું હરણ કરી ગયેલો એવા સમયે જ્યારે શ્રી રામ પોતાની સેના સાથે જ્યારે લંકા ઉપર ચઢાઈ કરવા ગયા ત્યારે એમની વૃત્તિ, એમના મનમાં વિચારો એમના કેવા હશે? આ દ્રષ્ટાંત આપ્યું છે મિત્રો, અહીંયા સમજજો। કંસના વધનું કાર્ય આરંભતા શ્રી કૃષ્ણનો ઉત્સાહ કેવો હશે? કંસ એ શ્રી કૃષ્ણના મામા કંસ કહેવાય, પણ એ રાક્ષસી હતા, પોતે અધર્મી હતા, એનો નાશ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણે ખુદ પણ પોતાના મામા કંસનો એમને વધ કર્યો, એટલે કે એની હત્યા કરી દીધી। તો મિત્રો અહીંયા એક દ્રષ્ટાંત આપ્યા છે ભદ્રમ ભદ્રએ કે એ વખતે શ્રી કૃષ્ણનો ઉત્સાહ કેટલો બધો હશે। કિચકને મર્દન કરવાની યુક્તિ કરતા ભીમસેનનો ઉમંગ કેવો હશે? કે આ ભીમસેન કિચક નામનો જે રાક્ષસ હતો એને હણવા માટે, એ અધર્મી હતો, એને દૂર કરવા માટે અહીંયા ભીમસેને પણ એનામાં કેટલો ઉત્સાહ હશે? ચકિત એટલે કે એવો ઉત્સાહ મારામાં છે ભદ્રમ ભદ્રે એમ કહે છે કે એટલો ઉત્સાહ આજ મારે મારા વેદ ધર્મ, આર્ય ધર્મ અને સનાતન ધર્મ માટે મારે આ કરવા, કાર્ય કરવા માટે હું પ્રયાણ કરી રહ્યો છું। ચકિત થઈને મેં કહ્યું, ચકિત થયું એટલે આશ્ચર્યચકિત, ચકિત એટલે આશ્ચર્ય એવા અર્થમાં થાય। નવાઈના અર્થમાં પણ થઈ શકે। તો આશ્ચર્ય પામી જાય છે તો કે છે અકથ્ય, જો અહીંયા શબ્દ વાપર્યો અકથ્ય, મહારાજ અકથ્ય, મહારાજ અકથ્ય, અકથ્ય એટલે કરી ના શકાય એવું અકથ્ય, જેને કરી ના શકાય। કે સમજી ના શકાય એને કહેવાય અકથ્ય। અકથ્ય મહારાજ અકથ્ય, ભદ્રમ ભદ્ર બોલી ઉઠ્યો, તો મારી વૃત્તિ પણ આજ અકથ્ય છે, મારી આજ વૃત્તિ છે, ભદ્રમ ભદ્ર કહે છે કે મારી વૃત્તિ, મનોવૃત્તિ છે આજ કોઈ કળી ના શકે, કોઈ સમજી ના શકે એવી છે। મારો ઉત્સાહ પણ અકથ્ય છે, મારો ઉત્સાહ, મનનો જે આનંદ છે, ઉલ્લાસ છે, એ પણ કોઈ ના કળી શકે એવો છે। મારો ઉમંગ પણ આજ અકથ્ય છે, અને અંબારામ એ ન સમજીશ કે આ ગાડીમાં જાઉં છું તેથી મારી ગતિ આટલી બધી ત્વરિત છે। ત્વરિત એટલે ઝડપી, એટલે કે જે ત્વરિત એટલે ઝડપી, તું એવું ના સમજતો કે આજે આપણે રેલવેમાં, આપણે ટ્રેનમાં જઈ રહ્યા છીએ એટલે માટે જે રેલવેની, જે ગાડીની સ્પીડ હોય છે એ સ્પીડના આધારે મારા આવા વિચારો છે, મારી ગતિ એના આધારે છે એવું તું ના સમજીશ। મારો વેગ, મારો પોતાનો વેગ તે વિદિત છે, મારો પોતાનો વેગ વિદિત, વિદિત એટલે જાણવામાં આવેલો, વિદિત તો જાણવામાં આવેલો, જાણેલું એવો અર્થ થાય કે મારો વેગ છે ને એ જાણવામાં આવેલો વેગ છે, મારો વેગ, મારો વેગ વિદિત છે। મેં કહ્યું મહારાજ, અહીંયા અંબારામ
एक घटना रजू करे से एनी सामे एक बन्ने साथे हता ए समय ने मैं कहे महाराज ते दहाड़े दहाड़ो एटले दिवस दहाड़ो एनो 28 दिवस के महाराज एक दिवस नी वात छे जो अहीं अंबाराम याद करावड़ावे छे जमालपुर दरवाजा बहार एक शियाळवाने वरु धारी ने जो शियाळ ने तमे वरु धारी बैठा हता अने आपणे पाछा पड्या हता ते दाड़े तो तमे मारथी बहु आगळी अगाड़ी अगाड़ी एटले आगळ अगाड़ी एटले आगळ ए दिवसे तमे मारथी बहु आगळ निकळी गया हता एटले के वरुथी डरी ने खूब भाग्या हता ए दिवस अहीं अंबाराम ने याद करावे छे शुं आ प्रकारनी तमारी झड़प छे अत्यारे आ वेद धर्मनो जे प्रचारनी आपणे वात करी रह्या छीए ते મારાથી બહુ આગળ નીકળી ગયા હતા તો વેગ કહો છો એવું ભદ્ર એવું અંબારામ કહે છે ભદ્રમ ભદ્ર ગંભીરતાથી કહ્યું કઈક તેઓ પણ તેથી પણ સરસ કે છે તેઓ ખરો પણ મારો આ ઝડપ છે એના કરતા પણ એ ખૂબ સરસ તો મિત્રો આજે આપણે આ પ્રયાણ પાઠની અંદર આપણે એકમ એકમાં આપણે આટલે સુધી આપણે રાખીએ છીએ એકમ બે માં આપણે આગલા પીરિયડની અંદર આપણે ચર્ચા કરીશું સર્વે મિત્રોને જય સ્વામિનારાયણ